ભુજ ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ ખાતે સમસ્ત હિન્દુ સનાતન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં શિવ ભક્તો જોડાયેલ હતા. ભુજ શહેરના માર્ગો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભુજના મહાકાલેશ્વર મંદિર ખાતેથી સાધુ સંતો, રાજકીય સામાજિક આગેવાનો દ્વારા શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવેલ હતું. શોભાયાત્રામાં અર્ધનારેશ્વરની મૂર્તિ, ભારત માતા સ્ટેચ્યુ, વિશાળ ધજા સહિત અંદાજે 27થી વધુ ફ્લોટ્સ મુકાયેલ હતા. રાસમંડળીઓ અને ઢોલીઓએ પણ રંગત જમાવેલ હતી. શોભાયાત્રાઓએ અનેરું આકર્ષણ જમાવેલ હતું. શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયેલ હતી, જ્યાં તેને આવકાર અપાયેલ હતો. વિવિધ સંગઠનો અને મંડળો દ્વારા શોભાયાત્રાના માર્ગ પર પાણી, ઠંડા પીડા સહિતની સેવાઓ અપાયેલ હતી. શોભાયાત્રા મહાકાલેશ્વર મંદિરની હમીસર તળાવ, સ્વામિનારાયણ મંદિર, જુબેલી ગ્રાઉન્ડ, બસ સ્ટેન્ડ થઈને હમીસર પહોંચેલ હતી, જ્યાં તેનું સમાપન થયેલ હતું. હમીસર કિનારે ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધેલ હતો. આ શોભાયાત્રામાં ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો, કબીર મંદિરના મહંત, ભાજપના દિલીપભાઈ ત્રિવેદી, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધીરુભાઈ ગોસ્વામી, શૈલેષ જાની, પરાક્રમસિંહ જાડેજા, પ્રમેશસિંહ વાડેર, મહીદીપસિંહ જાડેજા, દેવરાજભાઈ ગઢવી, પપ્પુભાઈ માહેશ્વરી, હેમસિંહ ચૌધરી, રાજેન્દ્રસિંહ જાડેજા, વિમલ મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રાનું અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહીમ હાલે પોત્રા, અશરફ સૈયદ, યાકુબ ખલીફા સહિતના મુસ્લિમ ભાઈઓ દ્વારા સ્વાગત કરી આગેવાનોનું સન્માન કરાયેલ હતું. સનાતન ધર્મ દ્વારા આપણે જોઈ રહ્યા છીએ કે રવાડીનું આયોજન છે. દરવે સમાજના દરેક લોકો, ધર્મપ્રેમી લોકો, દરેક સંતો, દરેક આગેવાનો આ રેલીમાં જોડાય છે ત્યારે ખૂબ એક આનંદનો અવસર, રૂડો અવસર નો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. આજના પ્રસંગે, મહાશિવરાત્રિના આ પાવન પ્રસંગે હું મહાદેવ પાસે પ્રાર્થના કરું છું કે આપણા બધાનું જીવન ધન્ય થાય, આપણા બધાના જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી સાથે હું અભિલાષા વ્યક્ત કરું છું. આજે ભગવાન મહાદેવનો અતિશય પરમ પવિત્ર દિવસ અને આધ્યાત્મિક શક્તિ ઉપાર્જન કરવાનો પરમ પવિત્ર દિવસ છે. આજના દિવસે ભગવાન સદાશિવના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીશું કે સારો સંસાર સુખી અને શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરી શકે અને ભગવાનની વિશેષને વિશેષ ભક્તિ કરી શકે, એ જ ભગવાન શ્રી સદાશિવના ચરણોમાં પ્રાર્થના. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ભુજ દશનામ ગોસ્વામી સમાજની વર્ષો વર્ષોની પરંપરા મુજબ વર્ષોથી, અનેક વર્ષોથી મહાશિવરાત્રી પર્વનો ઉજવણી કરવામાં આવે છે અને ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે અને શોભાયાત્રા કાઢવામાં આવે છે. છેલ્લા 6 વર્ષથી ભુજ દશનામ ગોસ્વામી સમાજ, ભુજ દશનામ ગોસ્વામી મહિલા મંડળ, ભુજ દશનામ ગોસ્વામી યુવક મંડળ અને સમગ્ર સનાતન હિન્દુ સમાજ તરફથી શોભાયાત્રાનું આયોજન 6 વર્ષથી કરવામાં આવે છે, જે અતિશય આખા ગુજરાત અને દેશ વિદેશમાં ડંકો વાગે છે. એની ખાસ વિશેષતા એ છે કે જ્યારે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષે મહાપ્રસાદ પણ રાખવામાં આવે છે અને વર્ષો વર્ષ મહાપ્રસાદનો લાભ પણ ઘણા જણા લોકો લે છે. ગયા વર્ષે પણ 27 થી 28 હજાર લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને સ્વયંભૂ સનાતન હિન્દુ સમાજના તમામ સમાજના લોકો પોતાની પોતપોતાની રીતે પોતાના ફ્લોટ લઈ આવે છે અને શોભાયાત્રામાં વધારો કરે છે. અને આ શોભાયાત્રામાં વધારો કરી અને સાથે સાથે શૈલેષભાઈ જાની જેની આગેવાની નીચે આખો આ રૂટનું આયોજન કરવામાં આવે છે. શંભુભાઈ પરમાર, પરાક્રમસિંહ જાડેજા, ગજુભાઈ જાડેજા, યુવક મંડળના અમારા મંથનભાઈ, તેમજ ભુજ દશનામ ગોસ્વામી સમાજના ધીરજપુરી, ગૌરીગીરી, આ તમામે તમામ લોકોના સહયોગથી હિન્દુ સમાજ એક જોરદાર એક વિશ્વનીય શોભાયાત્રાનું આયોજન કરે છે અને આ વર્ષે પણ અલગ અલગ ફોર્સ રાખવામાં આવેલા છે અને વિશાળ સંખ્યામાં લોકો લાભ લે છે. ગયા વર્ષે પણ 70 થી 80 હજાર લોકોએ આ શોભાયાત્રાના દર્શન કર્યા હતા અને આ વખતે પણ 1 લાખ જેવા લોકો ઉમટી પડે એવી પણ આશા છે. તો હવે બધાને વિનંતી છે કે આ શોભાયાત્રા દિવસો દિવસ વધારો થાય છે તેમ વધારો થતો રહેશે એવી શુભેચ્છા છે. જય દશનામ, હર હર મહાદેવ. સૌપ્રથમ તો આજે શિવરાત્રીના મહાપર્વના દિવસે સનાતન હિન્દુ ધર્મના બધા જ મારા ભાઈઓ તથા બહેનો, વડીલોને હર હર મહાદેવ. અને આવો પર્વ જે શરૂઆત આજથી 6 વર્ષ પહેલાં જે શરૂઆત થઈ હતી અને આજ વિશાળ સંખ્યાની અંદર બહુ હિન્દુ ધર્મના લોકો, સનાતન ધર્મના લોકો જે આજે ભાગ લઈ રહ્યા છે અમારા માટે ગર્વની વાત છે. આજે હિન્દુ યુવા સંગઠનના બધા જ કાર્યકર્તાઓએ હર્ષોલ્લાસ સાથે જે મહાશિવરાત્રિની જે રેલી છે એની અંદર ભાગ લીધો છે અને હું તો સર્વ હિન્દુ સમાજના
સર્વ જ્ઞાતિજનોને, સનાતન ધર્મના લોકોને, સાધુ સંતોને બધાને આવકારીશ. અને આપ સૌ લોકો આની અંદર જોડાઓ અને મહા રેલીનું, એક મહાશિવરાત્રિની અંદર જે રાત્રિનું જે મોટું મહત્ત્વ જે કહેવામાં આવે છે એની અંદર આપ સૌ જોડાઓ અને મહાદેવનો પર્વ સનાતન ધર્મ માટે એક હર્ષો ઉલ્લાસનું પર્વ કહેવામાં આવે છે. આની અંદર આશરે 20-25 હજાર લોકો અત્યારે જોડાઈ રહ્યા છે. આશરે 20-25 હજાર લોકો છે અત્યારે. અને આનાથી પણ વધારે વિશેષ દિવસો દિવસ આયોજનો સુધરતા જશે અને દિવસો દિવસ આનાથી પણ વધુ ગામડાઓની પબ્લિકો અને બધા લોકો સાથે જોડાતા જશે. ઘણા સમયથી મહાશિવરાત્રી વખતે શોભાયાત્રાનું આયોજન થાય છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને અમારી યુવા પાંખ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા પણ આ શિવરાત્રિની શોભાયાત્રામાં સામેલ થવાનું અમે નક્કી કરેલ અને એ પ્રમાણે જે ભુજ શહેરની અંદર એક અભૂતપૂર્વ શોભાયાત્રા નીકળે છે એમાં અમારા તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અમે લોકો સામેલ થયા છીએ. અને આ શોભાયાત્રામાં જે લોકો સામેલ થાય છે એ અને તમામ હિન્દુ જ્ઞાતિજનોને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. જય ભોલેનાથ. શ્રી ભુજ મચ્છુ કઠિયા સહી સુતર જ્ઞાતિ સહી બાપા વિકાસ સમિતિ આયોજિત આ છાસ પાણીના સ્ટોલનો મહાશિવરાત્રિના દિવસે આજના દિવસે આ સ્ટોલ ચાલુ કરેલ છે. છેલ્લા 4 વર્ષથી આ સ્ટોલ ચાલુ હોય છે અને મહાશિવરાત્રિની આ યાત્રા દરમિયાન લોકો બહોળી સંખ્યામાં આ છાસ પાણીનો લાભ લે છે અને જેટલા લોકો અહીંયા લાભ લે છે એ લોકો તૃપ્ત થાય છે. શ્રી સાઈ બાપા વિકાસ સમિતિ આયોજિત એના તમામ સભ્યો, જ્ઞાતિના માનવંતા ટ્રસ્ટીઓ તેમજ દરજી જ્ઞાતિના માન્ય સભ્યો અને મહિલા મંડળના બહેનો આમાં પોતાની અખૂટ સેવા આપે છે. બોલો હર હર મહાદેવ. સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજિત મહાશિવરાત્રિ નિમિત્તે જે મહારેલીનું જે આયોજન થયું છે એમાં અમારા કચ્છ ભુજ ST કર્મચારી મિત્ર દ્વારા અમારા આજના આ પ્રથમ પ્રયાસમાં અમે આજનો આ કાર્યક્રમ રાખેલો છે, જેમાં છાસ અને પાણી વિતરણની વ્યવસ્થા અમારા બધા મિત્રમંડળ દ્વારા કરવામાં આવેલ છે, જે અમારો આજનો આ પ્રથમ પ્રયાસ છે. આવનારા વર્ષોમાં, આવનારા સમયમાં આનાથી પણ સારી સુવિધા આપવાની અમને તક આપવામાં આવશે તો અમે સારામાં સારો કાર્યક્રમ કરવા માટે કટિબદ્ધ છીએ અને પ્રણ લઈએ છીએ કે કદાચ આનાથી પણ સારો કાર્યક્રમ અમે આપશું.